એ વર્ણ વિચાર શબ્દ વિચાર, તો વર્ણ વિચાર જે છે એ વર્ણ વિચાર કે વર્ણ બે પ્રકારના વર્ણો છે, સ્વર વર્ણ અને વ્યંજન વર્ણ। સર્વર્ણ ના પ્રકારો છે, સર્વર્ણ 14 પ્રકારે, એટલે 14 સ્વર છે, 33 વ્યંજન છે, કુલ વર્ણ 47 છે। એ 47 જે છે એ 47 એ વર્ણ એ કુલ એવા 47 વર્ણ, એ 47 વર્ણોને પણ વ્યંજન 33 વ્યંજન એટલે 14 સ્વર જે છે એ 14 સ્વરના પણ આપણે ભેદ પાડ્યા, નામી સમાન ઇત્યાદિ એવા 14 એના હ્રસ્વ સ્વર દીર્ઘ સ્વર। વ્યંજન જે છે એ વ્યંજનોના પણ 33 વ્યંજનમાં સ્પર્શ વ્યંજન, અંતસ્થા, ઉષ્માક્ષર, ધૂટ, અઘોષ, અધૂટ, અઘોષ, ઘોષવાન, સીટ। પછી આ શબ્દ વિચાર પર કે શબ્દ 4 પ્રકારના શબ્દો છે, એ ચારે ચાર પ્રકારના શબ્દમાં જાતિવાચક શબ્દ, ગુણવાચક શબ્દ, ક્રિયાવાચક શબ્દ અને દ્રવ્યવાચક શબ્દ, જેમાંથી ક્રિયાવાચક શબ્દને જ ધાતુ કહેવાય, બાકીના 3 શબ્દને નામ તરીકે કહેવાય છે। બાકીના જે 3 શબ્દ છે એ 3 શબ્દને નામ તરીકે કહેવાય, બાકી જે છે એ બાકીના શબ્દોને એટલે ક્રિયાવાચક શબ્દ જે એક બાકી છે તેને ધાતુ તરીકે કહેવાય। તો પ્રથમ આપણે ધાતુવાચક શબ્દ અર્થાત ક્રિયા પ્રકરણ આપણે જોઈ રહ્યા છીએ। એ ધાતુ અનેકો એવા ધાતુ છે, એ અનેક ધાતુમાં તેને એ ધાતુઓને 10 વિભાગે વિભાજિત કરવામાં આવ્યું છે। એ એક એક વિભાગ, એક એક ધાતુઓના જે સમુદાય, એક સમાનતા વાળા એવા ધાતુઓને જે સમુદાય છે તે સમુદાયને જ ગણ તરીકે કહેવાય। આવા પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, આવા પ્રકારના 10 ગણ છે। આવા 10 ગણના ધાતુ, એ 10 ગણના ધાતુમાંથી પ્રથમ આપણે 4 જ ગણ આપણે શીખીશું અત્યારે આ પુસ્તકની અંદર, આ બુકમાં પ્રથમ જે ભાગ છે એ પ્રથમ ભાગમાં માત્ર 4 જ ગણ આપણે શીખવાના છે। એ પણ પહેલા 4 નહીં, પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો, આ 4 ગણના જ આપણે ધાતુ શીખીશું, જેમાંથી પહેલા ગણના ધાતુ જોઈએ। એ પહેલા ગણના ધાતુ, એ પહેલા ગણના જે ધાતુ છે એમાં પરસ્મય પદી, કર્તરી પ્રયોગ, વર્તમાન કાળ, એ વર્તમાન કાળ પરસ્મય પદી ના જે પ્રત્યયો છે તે પ્રત્યયો પણ જોયા, મી બસ મસ સી થસ થ તી તસ અંતિ, આ પરસ્મય પદી ધાતુના એ પરસ્મય પદીને પ્રત્યય લાગે એટલે કે એના પ્રત્યય આ વર્તમાન કાળને લાગતા આ 9 પ્રત્યયો છે જે પરસ્મય પદી ધાતુને છે। ચોથા ગણના પણ આપણે જોઈએ કે ચોથા ગણને એની અંદર પહેલા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગે એ જ પ્રમાણે ચોથા ગણના ધાતુને યવિકરણ પ્રત્યય લાગે છે। છઠ્ઠા ગણના ધાતુને પણ અવિકરણ પ્રત્યય લાગે, પણ એ એટલું વિશેષ છે કે પહેલા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગેલા પહેલા ગણના ધાતુને ગુણ થાય, પરંતુ છઠ્ઠા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગે પણ એનો ગુણ નથી થતો ધાતુમાં। એનું કારણ આપણે બીજી બુકમાં જોશું શા માટે ગુણ નથી થતો, કે બંને અમાં ફેર છે, પહેલા ગણનો અ અલગ પ્રકારનો છે, બીજા ગણ અને છઠ્ઠા ગણનો અલગ પ્રકારના છે। એના જે આપણે ક્રિયાપદ સિદ્ધ કરતા હતા એ જ ક્રિયાપદને સિદ્ધ કરતા ફરી એકવાર આપણે અત્યાર સુધી જેટલા નિયમો છે એ નિયમો ફરી એકવાર જોઈ લઈએ। દરેકે નિયમ સાથે સાથે બોલતા રહેજો। પ્રથમ નંબર નિયમ કે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે, વર્તમાન કાળને જાણવતા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યય લાગે છે,
परस्मैपदी धातु ने परस्मैपदी ना प्रत्यय लागे छे। ती वगैरे प्रत्यय लागता धातु ने अविकरण प्रत्यय लागे छे। म अने व थी शुरू थता प्रत्यय नी पहला अ होय तो अ नो आ थाय छे। ती वगैरे प्रत्यय लागता धातु प्रत्यय जेने लागेला होय એટલે તી વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે। પદને અંતે સ હોય તો સનો ર થાય છે। પદાંત ર પછી વિરામ અથવા તો અઘોષ વ્યંજન આવે તો ર નો વિસર્ગ થાય છે। અની પછી અ કે એ આવે તો પૂર્વના અ લોપાય છે। विकरण प्रत्यय अपूर्वे धातुना उपांत्य ह्रस्व नामी सरनो गुण थाय छे। तो गुण शु थाय के छे रु वर्णनो गुण अर, ई वर्णनो गुण ए अने उ वर्णनो गुण ओ थाय छे। विकरण प्रत्यय अपूर्वे धातुना अंत्य ह्रस्व के दीर्घ नामी सरनो गुण थाय छे। ए गुण शु थाय ते आगळना नियम मां आपणे जोईए। ए ऐ ओ औ पछी कोई पण स्वर आवे तो तेनो अनुक्रमे ऐ आय औ अने आव थाय छे। पण हवे आ आटला नियम ए पहला गण माटे आपणे लागता था। चौथा गण ना अंदर कहे छे चौथा गण ना धातु ने य विकरण प्रत्यय लागे छे। अने य विकरण प्रत्यय लागता चौथा गण ना धातु ने गुण थतो नथी। छठा गणना धातु ने अविकरण प्रत्यय लागे। अविकरण प्रत्यय लागता छठा गणना धातु ने गुण थतो नथी। आटला आपणे नियमो अत्यार सुधी जोया छे। ए नियमो नो जे हवे आपणे जे बाकीना जे वाक्यो छे ये वाक्य आपणे जोई लईए। जे छठ जे चौथा गणना आपणे वाक्य जोया था अर्थात नवमा पाठना वाक्य तो जोई लीधा। दसमा पाठना जे वाक्य छे ये दसमा पाठना वाक्य ये दसमा पाठना आजे आपणे वाक्य करीशुं। एने दसमा पाठना वाक्य माटे एक एक करीने बोलवानुं रहेशे के दसमा पाठना जे वाक्य छे। ओके हाँ जी सोनाबेन शुं प्रश्न छे। सर वाक्य आपने कीधु ने एना माटे हैंड रेस करो छे। ओके सरस सॉरी सर। हाँ जी बीजल बेन शु प्रश्न छे। प्रणाम सर खाली वाक्य माटे हैंड रेस करवानो हशे એટલા માટે। ओके 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 આપણે આજે નીચે થી આપણે વચ્ચે થી ચાન્સ આપીએ પછી જ આગળના આપણે કરીશું। પી સિરીઝ થી આપણે લઈએ પી સિરીઝ થી। ઓકે બોલો સૌ પ્રથમ પરીના બેન તે મિલંતી બાકી બધાનો સાઉન્ડ જે છે તે મ્યુટ કરી દેજો માત્ર જે છે તે જ અહીં રાખજો। ઓકે હાજી ત્રીજો પુરુષ બહુવચન બધા મળે છે તેઓ બધા મળે છે બરાબર છે। ત્રીજો પુરુષ બહુવચન છે એને અર્થ થાય તેઓ બધા મળે છે। ઓકે સરસ ચલો આમાં ધાતુ શું છે મિલંતી માં ધાતુ મિલ ધાતુ મિલ ધાતુ છે અને કયા ગણનો છે છઠ્ઠો ગણ છઠ્ઠો ગણ છે। ઓકે માની લો આ પહેલા ગણનો ધાતુ હોત તો રૂપમાં કઈ ફેરફાર થાત ના જો આ ધાતુ જો પહેલા ગણ નો હોત આ છઠ્ઠા ગણ ના ધાતુ છે એટલે શું થઈ જાત મિલંતી માં ઉપાંત્ય માં ઈ છે એટલે ઈ નો એ થઈ જાત મેલંતી થઈ જાત। હા પણ આ મેલંતી નથી પણ મિલંતી જ છે છઠ્ઠા ગણ ના ધાતુ છે। ઓકે સરસ ચલો નેક્સ્ટ વાક્ય આગળ પૂજા બેન સા આવામ નૃત્યાવહ પ્રણામ ગુરુજી
આમાં ધાતુ નૃત્ય છે અને એનું થશે અમે બે નૃત્ય કરે છે. નૃત્ય કરીએ છીએ અમે બે નૃત્ય કરીએ છીએ. ઓકે કરીએ છીએ હા. ઓકે ધાતુ શું છે? નૃત્ય ધાતુ છે. કયા ગણનો? નૃત્ય ચોથા ગણનો. ચોથા ગણનો છે. કેવી રીતે ખબર પડી કે ચોથા ગણનો આ ધાતુ છે? આપણે ચોથા ગણનો ધાતુ છે કે ખબર પડશે? હા, કારણ કે ય વિકરણ પ્રત્યય છે, નૃત ની સાથે ય આપણે જોડાઈ ગયા છે ને, નૃત્યાવહ એટલે ય જ્યાં 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 છે તે ય જેની સાથે છે તે આપણે શું સમજવાનું, તે ચોથા ગણના ધાતુ છે. ઓકે સરસ. આવામ નૃત્યાવહ અમે બે નૃત્ય કરીએ છીએ. ઓકે સરસ. નેક્સ્ટ વાક્ય પ્રેરણાબેન યુ યુયમ પઠથ. યુયમ પઠથ બીજો પુરુષ બહુવચન પહેલા ગણનો ધાતુ. તમે બધા પાઠ કરો છો. તમે બધા ભણો છો અથવા તમે બધા પાઠ કરો છો. ઓકે સરસ. આ પઠ ધાતુ એ પહેલા ગણનો છે. ઓકે સરસ. ચલો નેક્સ્ટ વાક્ય પ્રીતિબેન સા. કયા ગણ નો? પહેલા ગણ નો. પહેલા ગણ નો જેના કારણે આ ગુણ થયેલો છે. ત્રુ નો તર થઈ ગયો. ના, તમે બે છે. તમે બે તરો છો. તે તરે છે તો એ શું થાય? સતરતી થાય. તેઓ બે ના થાય. તેઓ બે હોય તો તૌ થાય. આની અંદર શું છે? યુવામ છે બીજો પુરુષ, એટલે કે તું સંબંધી છે. તું, તમે બે, તમે બધા, એટલે તમે બે તરો છો. આ પ્રમાણે થાય. પેલો ગણ તૃ ધાતુ. હાજી. ઓકે સરસ. ચલો નેક્સ્ટ વાક્ય પ્રિયાબેન. પ્રણામ સર. પ્રણામ. તે સ્ફુટ સ્ફુટ ધાતુ ત્રીજો પુરુષ બહુવચન. બરાબર. ઓકે શું અર્થ થાય? હા, સ્ફુટ નો અર્થ છે ફૂટવું ને ખીલવું, એટલે એનો તેઓ બધા ખીલી રહ્યા છે. બરાબર. તેઓ ખીલે છે અથવા તો તેઓ, એટલે સ્ફુટ ધાતુનો જે છે ખીલવું, ફૂટવું, ફૂટે છે, આ પ્રમાણે પણ થઈ શકે. એટલે તેઓ બધા ખીલે છે અથવા ખીલી રહ્યા છે આપણે કરી શકે. ઓકે સ્ફુટ ધાતુ કયા ગણનો? છઠ્ઠા ગણનો. હાજી, છઠ્ઠા ગણ. ઓકે સ્ફુટ ધાતુ જે છે તે છઠ્ઠા ગણનો આ ધાતુ છે. ઓકે સરસ. ચલો નેક્સ્ટ વાક્ય સસૃજતી. ક્યુ સી ઓ એમ બી ટી ડી કોણ છે? જ્યારે પણ એન્ટ્રી કરો નામ લખીને એન્ટ્રી કરશો તાકે નામથી બોલાવવાનું ખબર પડે. ઓકે ચલો નેક્સ્ટ વાક્ય બોલો. રીતાબેન. રીતાબેન. હાજી હાજી. સસૃજતી. હા શું છે તે? સસૃજતી અર્થ શું થાય? એ રચે છે, તે સર્જન કરે છે. બરાબર છે. ત્રીજો પુરુષ એકવચન. કયા ગણનો? છઠ્ઠા ગણનો. છઠ્ઠા ગણનો. કઈ ધાતુ છે? સુજ. સૃજ ધાતુ છે. બરાબર છે. છઠ્ઠા ગણનો તે સૃજ ધાતુ છે. ઓકે સરસ. ચલો નેક્સ્ટ વાક્ય રંજનબેન. હા સર. પ્રણામ સર. પ્રણામ. વયમ લુટ્યામહ. પહેલો પુરુષ બહુવચન. પહેલો અમે લૂટીએ. બહુવચન. અમે લૂટીએ છીએ. અમે આલોટીએ છીએ. બરાબર. અમે આડોટીએ છીએ. અમે લૂટીએ છીએ. આ પ્રમાણે અમે આડોટીએ છીએ.
ઓકે કયા ગણનો ધાતુ છે સર કયા ગણનો ચોથા ગણનો લૂટ ચોથા ગણનો ધાતુ છે લૂટ ધાતુ ઓકે કેવી રીતે ખબર પડે કે ચોથા ગણનો છે લુટ્યામહ ય વિકરણ પ્રત્યય ય વિકરણ પ્રત્યય છે ઓકે સરસ ચલો નેક્સ્ટ વાક્ય છે જયસીતમ સરોજબેન જયસીતમ પ્રણામ ગુરુજી પ્રણામ જય જય ધાતુ તમે જય જય પામો છો આમાં ધાતુ શું છે તમે જય પામો છો નહીં તું જય પામે છે અથવા તું જીતે છે આ પ્રમાણે થાય તમ છે ને તમ એટલે તું થાય હા ધાતુ શું છે પહેલો ગણ જી ધાતુ છે બરાબર પહેલો ગણ બીજો પુરુષ એક વચન બરાબર છે હા તે જીતે છે ન થાય તે જીતે છે એ ત્રીજો પુરુષ થઈ જાય માલતીબેન તે જીતે છે ન થાય એ શું થાય તું જીતે છે કે બીજો પુરુષ એક વચન છે તે કહીએ તો તે એ ત્રીજો પુરુષ થઈ જાય જયતી આવે હા તે સમય જયતી આવે ઓકે હા બરોબર ઓકે થેન્ક યુ ચલો નેક્સ્ટ વાક્ય હવે ગુજરાતી વાક્ય છે ગુજરાતી વાક્ય હા બોલો સીમાબેન તે બે મળે છે પ્રણામ ગુરુજી પ્રણામ યુવમ મિલ્ય તે બે કયો પુરુષ થાય તે બે છે તે બે એટલે અન્ય પુરુષ અન્ય પુરુષ બરાબર હા અન્ય પુરુષ દ્વિવચન એટલે અન્ય પુરુષ અથવા ત્રીજો પુરુષ દ્વિવચનમાં શું થઈ શકે તૌ હા બરાબર છે તૌ ઓકે તૌ મિલ્ય મિલ્યતઃ આહા મિલ્યતઃ ને મિલ ધાતુ છઠ્ઠા ગણનો છે એટલે શું થાય મિલ મિલતઃ હા તૌ મિલતઃ મિલતઃ તે બે મળે છે તૌ મિલતઃ મિલતઃ સરસ સંધિ થાય આમાં કાંઈ ન થાય આમાં કાંઈ સંધિ ના થાય ઓકે સરસ અને છઠ્ઠા ગણનો મિલ ધાતુ તે છઠ્ઠા ગણનો છે ઓકે મળવું ભેટવું એવો અર્થ થાય ચલો નેક્સ્ટ વાક્ય સોનાબેન હું જીવું છું પ્રણામ ગુરુજી પ્રણામ હા પ્રણામ ગુરુજી હા અહમ હું જીવું છું અહમ જીવામી અહમ જીવામી ઓકે કઈ ધાતુ છે આમાં જીવવું માટે જીવ ધાતુ છે સર જીવ ધાતુ છે જીવ ધાતુ છે હા કયા ગણનો પહેલા ગણનો સર પહેલા ગણનો છે બરાબર છે પહેલા ગણનો જીવ ધાતુ તો પછી આમાં હા ગુણ કેમ ન થયો અને આમાં સર સંધિ થશે આમાં બરાબર સંધિ થશે આ તમારે દીર્ઘ દીર્ઘ ઈ છે હા ઉપાંતમાં દીર્ઘ ઈ છે એટલે આમાં એ થયો છે દીર્ઘ ઈ છે ઓકે સંધિ શું થશે અને આનું સર અહું અને અહીં અહીં જીવામહ જીવામી અહીં જીવામી જીવાની બરાબર છે એને આની અંદર આ પ્રમાણે ય પણ આપણે થઈ શકે છે એટલે અહીં જીવામી આ પ્રમાણે પણ થાય બીજું શું થાય ચલો આગળ જે છે આગળ વાક્ય હા બોલો સેજલબેન તમે લખો છો ઓકે નો સાઉન્ડ બોલો શિલ્પાબેન યુવમ લખથ બીજા બધા મ્યુટ કાં તો મનમાં બોલો યુયમ હા યુયમ ઓકે યુયમ લિખથ લિખથ
लिखत हाँ थह नहीं थह करिए तो द्विवचन हाँ लिखत हाँ आ त्रिज बीजो पुरुष सुझे बीजो पुरुष बहुवचन ओके यूयम लिखत संधि थसे आमा हाँ सर या ऊपर मिंडो अनुस्वार आवशे या ऊपर अनुस्वार आवी जैसे बराबर छे एटले शू थई जशे यूयम यूयम लिखत ओके सरस यूयम लिखत चल आ कया गण नो धातु छे लखवू माटे પેલા ગણ નો હો તો લેખ થાય લી નો ઈ નો શું થઈ જાય એ થઈ જાય કારણ કે ઉપાય ઈ છે પણ આમાં ઈ નો એ નથી થયો એટલે આ છઠ્ઠા ગણ નો છે ઓકે સરસ ચલો આગળ શ્રેનાબેન અમે અડકીએ છીએ વયમ સ્પૃશામહ છઠ્ઠા ગણનો ધાતુ બરાબર છે એટલે શું છે પહેલો પુરુષ બહુવચન અમે એટલે અમે બધા ઓકે વયમ સ્પૃશામહ ઓકે સંધિ થશે સરસ ચલો નેક્સ્ટ વાક્ય બોલો શ્રેયાંશ ભાઈ વયમ જે મામહ જમીએ છીએ આ જમીએ છીએ એટલે કે આની અંદર શું થાય કે જયારે કઈ આપણે કરતા નો ઉલ્લેખ નથી કર્યા જો આપણે બે જણ હોત બે જણ માં પણ આપણે જમીએ છીએ બોલીએ છીએ પણ તે સમયે અમે બે જમીએ છીએ એવું બોલાય તે સમયે શું બોલાય કે અમે બે જમીએ છીએ આ પ્રમાણે બોલાય પરંતુ આની અંદર જમીએ છીએ છે તે સમયે અમે બધા જ આપણે લેવાનું છે એટલે શું થઈ જશે વયમ જે મામહ જે મામહ મામહ ઓકે ધાતુ શું છે આમાં એક અનુસ્વાર હોગા મતલબ મ કા અનુસ્વાર હો જાયેગા તો ઉપર આ જાયેગા ઓકે દૂસરા ઓર એક વયન જેમામહ ઓકે યહાં આ જાયેગા મ કી જગહ માં કી જગહ યહાં આ જાયેગા ઓકે और जिम धातु है तो जिम धातु के कारण ई का वो हुआ है मतलब गुण हुआ है वहाँ पे तो वो जेम बन गया जेम बन गया ओके सरस એટલે વયમ જેમા મોહ આ પ્રમાણ પણ થઈ શકે ઓકે હા બોલો છાયા બેન શું પ્રશ્ન છે છાયા બેન સા કઈ પ્રશ્ન ઓકે ચલો નો સાઉન્ડ ચલો પછી વાક્ય જે છે બોલો તિથિબેન તેઓ ગભરાય છે હાજી તિથિબેન પ્રણામ તેઓ ગભરાય છે તે શુભ્યંતિ ઓકે તેઓ ગભરાય છે કયો પુરુષ છે ત્રીજો પુરુષ બહુવચન ત્રીજો પુરુષ બહુવચન એટલે હા તે શુભ્યંતિ ઓકે કયા ગણના ધાતુ છે આ ચોથા ગણના ધાતુ છે ચોથા ગણના ધાતુ છે સંધિ થશે કઈ નહીં આમાં સંધિ ન સંધિ ન થાય એટલે તે શુભ્યંતિ તેઓ ગભરાય છે ઓકે અથવા તેઓ ક્ષોભ પામે છે એ પ્રમાણે પણ થઈ શકે છે ઓકે ચલો નેક્સ્ટ વાક્ય આગળ બોલો યશ્વિના બેન સર પ્રણામ ગુરુજી હા એક મિનિટ હા પ્રશ્ન છે બોલો માલતી બેન ક્ષોભ્યંતિ કેમ આવ્યો
चौथा गण नो छे क्षुभ धातु आ क्षुभ धातु य કે કે ય વિકરણ પ્રત્યે લાગે ચોથા ગણ ને આપણે પહેલા જ આપણે જોયા છે કે નહીં હા 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 બરોબર છે બરાબર એવા કુપ્ય એટલે કુપ્યામિ ક્રુધ્યામિ નશ્યામિ મૃત્યામિ આ પ્રમાણે શું થાય આ ક્ષુભ ધાતુ ચોથા ગણ એટલે ય વિકરણ પ્રત્યે લાગે છે ઓકે સરસ હા જી પ્રેરણા બેન શું પ્રશ્ન છે એક વચન માં જ લેવાનું છે કે આપણે તે સમય આપણે એનો હા મેન્ટેન્સ કરે તે સમય આવા પ્રકાર ના તમે બે તો આમાં ફરકો છો તો આ પ્રમાણે લેખત આપણે ફરકે છે એટલે ત્રીજો પુરુષ હા તે ફરકે છે એટલું જ લેવાનું છે અને ત્રીજો પુરુષ એકવચન એટલા માટે કે અહીં કોઈ મેન્ટેન્સ કર્યા નથી જો આની અંદર મેન્ટેન્સ કર્યા હોય કરતા જો જણાવ્યા હોત કે કે તેઓ ફરકે છે તો એ પ્રમાણે ચાલી શકત આપણે એટલું જ છે ફરકે છે તે સમયે આપણે ત્રીજો પુરુષ એકવચન જ લેવાય ગુરુજી તું ફરકે છે ને તું ફરકે છે હા તું ફરકે છે એ પ્રમાણે પણ થાય પણ ત્યાં પણ આપણે લગભગ મોટા ભાગને શું કહીએ છીએ તેની સાથે આપણે છે નો જ યુઝ કરીએ છીએ એટલે અહીં આપણે તે ફરકે છે એ જ પ્રમાણે આપણે જોવાનું છે આપણે થઈ શકે કાંઈ નથી એટલે કે આની અંદર લખો તો કાંઈ આમાં ખોટું નથી તે એટલે તું ફરકે છે તે પ્રમાણે પણ લખી શકાય પછી તે બે ફરકે છે તો પણ લખી શકાય તેઓ ફરકે છે તેઓ એ પ્રમાણે પણ લખી શકાય અને તે ફરકે છે એ પ્રમાણે પણ લખી શકાય છતાં આપણે એક વચનમાં જ આને આપણે લેશું એટલે શું થાય તે ફરકે છે એ અર્થ કરવાનો છે હા હું જવાબ આપું સર હવે હા જી બોલો તે ફરકે છે સ સ્ફુરતિ સ છઠ્ઠા ગણ નો ધાતુ સ્ફુર ત્રીજો પુરુષ એક વચન ઓકે સરસ સસ્ફુર એટલે સસ્ફુરતિ ઓકે સરસ હા સુલસાબેન તમે નિંદા કરો છો નિંદતી તમ નો થાય હલો હા તમે છે તમે એટલે તમે બધા ગ્રહણ કરવાનો બીજો પુરુષ બહુવચન એટલે શું થાય બીજો પુરુષ બહુવચન એટલે યુયમ બરાબર છે યુયમ ઓકે યુયમ નિંદથ નિંદથ બરાબર છે નિંદથ ઓકે યુયમ નિંદથ હવે આ નિંદ ધાતુ કયા ગણનો છે પહેલા ગણ નો ધાતુ છે બરાબર છે નિંદ ધાતુ પહેલા ગણ નો હવે આમાં ગુણ કેમ ન થયો કારણ કે આમાં ઉપાંતમાં વ્યંજન છે શું છે ઉપાંતમાં વ્યંજન છે એટલે કે એનો ગુણ થાય નહીં બરાબર યમ નિંદ તો ઓકે સંધિ શું થાય પ્રણામ ગુરુજી આ જે જયતિ સ્વમ હતું તો આપણે સ્વમ જયતિ કેમ બે માં કઈ ફરક હોય લખવાનો કે ગમે એમ લખવાનું બરાબર છે હવે સંસ્કૃત જે છે ને સંસ્કૃત ની અંદર કોઈ પણ જગ્યાએ ક્રિયાપદ હોય શકે કોઈ પણ જગ્યાએ કરતા હોય શકે તો અહીં છેલ્લે કરતા રાખ્યા છે પહેલા ક્રિયાપદ રાખ્યા છે આ એક સંસ્કૃતની એક વિશેષતા છે
સંસ્કૃતની અંદર ગુજરાતીમાં તો આપણે નોર્મલી પહેલા લખીએ હા પહેલા પહેલા કરતા અને છેલ્લે ક્રિયાપદ આપણે લખીએ છીએ તો એ જ પ્રમાણે કરવાનું ગુજરાતી જે સમય કરીશું તે સમય પહેલા ત્વમ પછી જયસી એટલે તું જય પામે છે આ પ્રમાણે કરવાનું છે એટલે પણ સંસ્કૃતમાં બે રીતે લખી શકીએ એમ હા સંસ્કૃતમાં બે રીતે પણ લખી શકાય હા પ્રણામ પ્રણામ હાજી આ પ્રમાણે તમે આ બોલો આ નિંદતી નામના તમે રીઝન શું આપ્યું કે કેમ ન થાય ઓકે નિંદતી નો રીઝન એ છે કે ઉપાંત્યમાં વ્યંજન છે ચલો નિંદ ધાતુ છે આપણે નિંદ ધાતુને છૂટા પાડીએ નિંદ ધાતુને છૂટા પાડીશું એટલે શું પડશે ન પ્લસ ઈ પ્લસ ન પ્લસ દ દ હવે જે છે આપણે ગુણ કોનો થાય ઉપાંત્ય અને અંત્ય તો અંત્યમાં તો ગુણ પ્રસંગ જ નથી આવતો કારણ કે અંતે શું છે વ્યંજન છે ઉપાંત્યમાં પ્રસંગ આવત પણ ઉપાંત્યમાં પણ ઉપાંત્ય એટલે શું સેકન્ડ લાસ્ટ સેકન્ડ તો સેકન્ડ લાસ્ટ માં શું છે વ્યંજન છે હા માટે એનો ગુણ થયો નથી પણ જીમ માં થયેલો છે જીમ જે છે જીમની અંદર થયેલો કારણ એને આપણે છૂટા પાડીએ જ પ્લસ ઈ પ્લસ મ એના સેકન્ડ લાસ્ટ માં શું છે ઈ છે એટલે એનો ગુણ થયો ઓકે ચલો હા હા થેન્ક યુ આ પ્રમાણે આપણે પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ આટલા ગણના આપણે બધું જ આપણે કમ્પ્લીટ થઈ ગયો પહેલા ગણ ચોથા ગણ છઠ્ઠા ગણ વર્તમાન કાળના આગળ જે છે ગુરુજી હા બોલો એક પ્રશ્ન હતો કે ગુજરાતી સેન્ટેન્સમાં આપણે કયો ગણ છે એ આપણે ગોખવું જ પડે ને આના માટે થોડું કન્ફ્યુઝન થઈ જાય છે હા આના માટે તમારે ગોખવું પડે અચ્છા પ્રણામ ઓકે ચલો હવે જે ગણ આવે છે કે પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ અહીંયા સુધી શીખ્યા હવે આપણે આ પુસ્તકમાં ચાર ગણ જ શીખવાનું છે હવે કયો ગણ બાકી છે દસમું ગણ હવે બાકી છે તો દસમું ગણ જે બાકી છે હવે દસમા ગણના કેટલાક વિશેષતાઓ તમને અહીં આપણે બતાવી દઈએ પછી આપણે એના પ્રમાણે આપણે બધું જ કરીશું તો દસમા ગણની વિશેષતા એ છે કે એ પોતાનો એક વિકરણ પ્રત્યય એટલે પોતાનો એક પ્રત્યય લાગે દસમા ગણની અંદર એક પોતાનો એક પ્રત્યય લાગે છે કેટલાક વિશેષતા અહીં દસમા ગણના આપણે જોઈ લઈએ પ્રથમ નંબર વિશેષતા એ કે દસમા ગણના ધાતુને કે દસમા ગણના ધાતુ હોય તો તેને પોતાનો ઈ પ્રત્યય લાગે પોતાનો ઈ પ્રત્યય લાગે સેકન્ડ ઈ પ્રત્યય લાગ્યા બાદ ઈ પ્રત્યય લાગ્યા બાદ ધાતુનો ગુણ થાય ધાતુનો ગુણ થાય પછી ઈ પ્રત્યય લાગ્યા બાદ ધાતુનો ગુણ થાય અને એ જ પ્રમાણે ઈ પ્રત્યય લાગ્યા બાદ એટલે કયા ધાતુનો તો ઉપાંત્ય હા આની અંદર એક મેન્ટેન્સ કરવાનો છે ઉપાંત્ય એટલે ઉપાંત્ય ધાતુનો ગુણ થાય ઉપાંત્ય હ્રસ્વ નામિસર્ણ એટલે ધાતુની અંદર જે છે એ ઉપાંત્ય ધાતુ એટલે ઉપાંત્ય આની અંદર હ્રસ્વ નામી આટલું આપણે લેવાનું છે હ્રસ્વ નામિસર્ણનો ગુણ એટલે કે એ ધાતુના જે ઉપાંત્ય હ્રસ્વ નામિસર છે એનો ગુણ થશે એટલે કે ઈ પ્રત્યય લાગ્યા બાદ ધાતુનો ઉપાંત્ય હ્રસ્વ નામિસરનો ગુણ થાય પછી ઈ પ્રત્યય લાગ્યા બાદ ધાતુના અંત્ય ઉપાંત્ય અ અને અંત્ય જે છે અંત્ય હ્રસ્વ કે દીર્ઘનામી આટલો આગળ આવવાના છે કે અંત્ય અંત્ય હ્રસ્વ કે દીર્ઘ
હ્રસ્વ અથવા તો દીર્ઘ જે આપણે જે ગુણ કરતા હતા એ જ ગુણ થાય છે એની અંદર આમાં આ ગુણ થાય છે અને ચોથા નંબર એક છે કે દસમા ગણને અવિકરણ પ્રત્યય લાગે આ આપણે ચાર વસ્તુ આપણે યાદ રાખવાનું કયા ચાર વસ્તુ ફરી એકવાર કહી દઈએ કે ચારે ચાર વસ્તુ જે છે એ ચારે ચાર વસ્તુ પ્રથમ નંબર દસમા ગણના ધાતુને પોતાનો ઈ પ્રત્યય લાગે સેકન્ડ નંબર ઈ પ્રત્યય લાગ્યા બાદ ધાતુના ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય ત્રીજા નંબરે ઈ પ્રત્યય લાગ્યા બાદ ધાતુના અંત્ય ઉપાંત્ય અની એને અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો ગુણ નથી મિચ્છામિ દુક્કડમ વૃદ્ધિ હા આની અંદર તમારે ગુણ નહીં પરંતુ વૃદ્ધિ કરવાનું છે વૃદ્ધિ શું થાય એ આપણે જણાવશું આપણે એની અંદર વૃદ્ધિ થશે એ વૃદ્ધિ શું થાય એ પછી જણાવશું એને દસમા ગણના ધાતુને પોતાનો અવિકરણ પ્રત્યય લાગે એટલે એ અવિકરણ પણ કોના જેમ તો પહેલા ગણની જેમ એને અહીં અના કારણે ઈનો ગુણ થશે આના કારણે ઈનો ગુણ થશે તો નેક્સ્ટ ક્લાસથી આપણે દસમા ગણનો આપણે દસમા ગણ જોશું ચલો ત્યાં સુધી નમો નમો પ્રણામ 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 ગુરુજી.